નમસ્તે બાળકો, કેમ છો? બધા મજામાં છો ને? ખૂબ જ સરસ. ગુજરાતીમાં આપણે પાઠ 2 પોટલા ટપકે ટપનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આજે આપણે જોવાનું છે કે એક પછી એક વાક્ય જોડીને બે બાળકો કેવી રીતે સરસ મજાની વાર્તા બનાવે છે. તો ચલો બધા ભણવા માટે તૈયાર થઈ જાઓ. વાર્તા વાંચો. સૃજન અને પ્રદ્યોત બે પાક્કા ભાઈબંધ, જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે. આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું. વાર્તાનું એક વાક્ય સૃજન બોલે ને એના પછીનું પ્રદ્યોત બોલે. બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને. પહેલો વારો સૃજનનો આવ્યો. સૃજન: એક મોટી નદી હતી. પ્રદ્યોત: એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા. એક વિશાળ વડલો પણ હતો. સૃજન: વડની તો વડવાયો હોય ને, એના હિંચકા ખાવાની મજા પડે. પ્રદ્યોત: અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા. એક માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી. સૃજન: આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે. પ્રદ્યોત: વડલાની નીચેના દરમાં એક વાતોડિયણ કીડી રહેતી હતી. તેની બાજુના દરમાં મકોડો રહેતો હતો. સૃજન: એ કીડી અને મકોડો દરમાંથી બહાર નીકળીને કાબર બહેન સાથે વાતો કરે. પ્રદ્યોત: કાબર આકાશની વાતો કરે ને કીડી મકોડો દરની વાતો કરે. સૃજન: એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો, આ નદીમાં તો પૂર આવ્યું. પ્રદ્યોત: એટલું બધું પૂર આવ્યું કે બંનેના દરમાં પાણી ઘૂસી ગયું. સૃજન: કાબરો કલબલાટ કરવા માંડી, નદીઓ છલકવા લાગી. એવામાં ત્યાં સર 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 તરતો મગર આવ્યો. એણે કહ્યું, ફિકર ના કરો, ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ, આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ. પ્રદ્યોત: પછી તો કીડી મંકોડાએ અન્ય કીડીઓ અને મંકોડાઓને બોલાવ્યા. સૃજન: એટલું જ નહીં, કાનખજૂરાને વીછીઓ પણ આવ્યા. પ્રદ્યોત: બધા મગરની પીઠ પર બેસી ગયા. ગામના લોકો તો આ કૌતુક જુએ ને અચરજ પામે. આવું દ્રશ્ય આજ પહેલાં એમણે ક્યારેય જોયું ન હતું. સૃજન: અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓને તો જે મજા પડી છે, જે મજા પડી છે કે ના પૂછો વાત. તો જોયું ને બાળકો, એક પછી એક વાક્ય જોડીને કેવી સરસ મજાની વાર્તા બની જાય. તમે પણ આવી રમત તમારા ભાઈ બહેન કે મિત્ર સાથે રમી શકો છો. ચાલો હવે આ વાર્તા પરથી આપણે થોડા સવાલ જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન: વાર્તામાં લીટી કરેલ શબ્દો જો એક કરતાં વધુ માટે હોય તો તેની નીચે બીજી લીટી દોરો. આ શબ્દો નીચે લખો. આગળના વિડીયોમાં આપણે એક અને એક કરતાં વધુને કેવી રીતે લખાય તે શીખી ગયા છીએ ને? તો હવે આપણે જે વાર્તા જોઈ તેમાં લીટી કરેલા શબ્દોને એક અને એક કરતાં વધુમાં લખવાના છે. વાર્તામાં જોઈએ આપણે તો પહેલો લીટી કરેલો શબ્દ છે વાક્ય. જો એક હોય તો વાક્ય બોલાશે અને એક કરતાં વધારે હોય તો વાક્યો. તેવી જ રીતે બીજો શબ્દ છે વૃક્ષો. એક કરતાં વધારે હોય તો વૃક્ષો બોલાશે અને એક હોય તો વૃક્ષ. તેના પછી છે ઝાડ. જો એક હોય તો પણ ઝાડ બોલાશે અને એક કરતાં વધારે હોય તો પણ ઝાડ જ બોલાશે. ત્યાર પછીનો શબ્દ છે દર. જો એક હોય તો પણ દર અને એક કરતાં વધારે હોય તો પણ દર. ત્યાર પછીનો શબ્દ છે કાબરો. જો એક કરતાં વધારે હોય તો કાબરો બોલાશે અને એક જ હોય તો કાબર. ત્યાર પછી નદીઓ. એક કરતાં વધારે હોય તો નદીઓ અને એક હોય તો નદી. ત્યાર પછી કાનખજૂરા. જો ઘણા બધા હોય તો કાનખજૂરા અને જો એક જ હોય તો કાનખજૂરો. ત્યાર પછીનો શબ્દ છે વીછીઓ. જો ઘણા બધા હોય તો વીછીઓ અને એક જ હોય તો વીછી. અને છેલ્લો શબ્દ છે જીવજંતુઓ. જો એક કરતાં વધુ હોય તો જીવજંતુઓ અને માત્ર એક હોય તો જીવજંતુ બોલાશે. તો ફરીથી એકવાર જોઈ લઈએ તમારે શબ્દો કેવી રીતે લખવાના છે. પહેલો શબ્દ છે જે આપેલો જ છે વાક્ય અને વાક્યો. પછી વૃક્ષ વૃક્ષો. પછી ઝાડ ઝાડ.
પછી દર દર, ત્યારબાદ કાબર કાબરો, પછી નદી નદીઓ, કાનખજૂરો કાનખજૂરા, વીછી વીછીઓ, જીવજંતુ જીવજંતુઓ. તો આ શબ્દો તમારે એક અને એક કરતાં વધારેમાં લખવાના છે. બાળકો, હવે પછીની પ્રવૃત્તિમાં આપણે ફરીથી ગીત ગાવાનું છે. હવે પછીનો પ્રશ્ન છે, ચાલો ગાઈએ ગીતડું. પેલા પંખીને જોઈ મને થાય. તો બાળ મિત્રો, તમારે બધાએ મારી સાથે ગાવાનું છે. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય, તો આ ભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. ઘડિયાળમાં 10 વાગે, ટન 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 ટન. ઘડિયાળમાં 10 વાગે, બામને ખોડવા લાગે, બચુક્યા. હું તો આ ભલે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું. પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈને પહોંચે, બા ઢીંગલી જેવા, બાપુ ઢીંગલા જેવા થઈ નાના નાના નાના. જોઉં તો છાના માના, તો આ ભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય, તો આ ભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. ગીતડું ગાવાની મજા પડી ને બાળકો? ખૂબ જ સરસ. ચલો હવે આપણે થોડો અભ્યાસ કરી લઈએ. આપણે જે વાર્તા જોયેલી તેમાં અમુક અક્ષરો એવા હતા જે તમને થોડા નવા લાગ્યા હશે. પહેલો અક્ષર છે ધ્ય. આપણે એક નામ જોયેલું પ્રદ્યોત, તો આ અક્ષરને શું વંચાશે? ધ્ય. બીજો અક્ષર છે શ્રુ. આપણે સૃજન નામ વાંચેલું હતું, તો આ અક્ષરને વંચાશે શ્રુ. એના પછીનો અક્ષર છે દ્ર. એક શબ્દ આવેલો હતો વાર્તામાં દ્રશ્ય, તો અક્ષરને શું વંચાશે? દ્ર. તો બાળકો, આ 3 અક્ષરોને તમારે તમારી નોટબુકમાં 10 વાર લખવાના છે, એટલે તમને વાંચતા પણ આવડી જશે અને સરસ રીતે લખતા પણ આવડી જશે. તેના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. આ વાર્તામાંથી જે શબ્દમાં ધ્ય, દ્ર અને શ્રુ આવતો હોય એ શોધો અને નીચે લખો. તો બાળકો, વાર્તામાં ધ્ય આવતો હોય એવો એક શબ્દ હતો? હા ટીચર, પ્રદ્યોત. ખૂબ જ સરસ. દ્ર આવતો હોય એવો કયો શબ્દ હતો? દ્રશ્ય. ખૂબ જ સરસ. અને શ્રુ આવતો હોય એવો કોઈ શબ્દ હતો? સૃજન. વેરી ગુડ. તો આપણે 3 શબ્દો જોયા, પ્રદ્યોત, દ્રશ્ય અને સૃજન. તો આ શબ્દો તમારે તમારી નોટબુકમાં લખવાના છે. હવે છેલ્લો પ્રશ્ન, આ શબ્દો વાંચો અને લખો. તો બાળકો, હું શબ્દ બોલું છું, મારી સાથે તમારે પણ મોટેથી બોલવાનું છે. વિદ્યા, વિદ્યા. સૃષ્ટિ, સૃષ્ટિ. દ્રષ્ટિ, દ્રષ્ટિ. દ્રશ્ય, દ્રશ્ય. ઉદ્યમ, ઉદ્યમ. ઉદ્યત, ઉદ્યત. વિદ્યાર્થી, વિદ્યાર્થી. વિદ્યુત, વિદ્યુત. દઢતા, દઢતા. દ્રષ્ટાંત, દ્રષ્ટાંત. સૃજન, સૃજન. સૃષ્ટિકર્તા, સૃષ્ટિકર્તા. દ્રષ્ટિક્ષેત્ર, દ્રષ્ટિક્ષેત્ર. દ્રષ્ટિહીન, દ્રષ્ટિહીન. સૃષ્ટિવિજ્ઞાન, સૃષ્ટિવિજ્ઞાન. તો બાળકો, આજે તમે જે શબ્દો અને અક્ષરો જોયા તે તમારા માટે થોડા નવા છે, પરંતુ તમે એને લખવાની અને વાંચવાની પ્રેક્ટિસ કરશો એટલે તમને તે ખૂબ જ સરળ લાગશે. તો તમે તમારી નોટબુકમાં લખો અને તેનું વાંચન કરો. આવજો.